શાલા હવે પહેલા જેવી મજા નથી આવતી દિવાળીમાં, હું કે પહેલા જેવી રજા પણ નથી આવતી ને, એ પણ છે ખાલી 3 દિવસ ની રજા મળે એમાં પણ 1,000 નો પગાર કપાઈને ફાળવી પડે છે. બેન ચો તે ક્યારે જોબ ચાલુ કરી? કેટલા ટાઈમ થી કરે છે એટલો બ્લો જોબ? તને કઈ રીતે ખબર? એટલો આવે એટલે એને તો ખબર જ હોય ને. સાલા દિવાળી ની મજા સ્કૂલ ના ટાઈમ પર જ આવતી હતી. બેન ચો 21 દિવસ નું વેકેશન જે જલસા ઠટારા ના અગવા મુટોરા નું પણ ભાન નહીં રહેતું હતું, એટલું રખડતા હતા રોજ. સવાર માં સાયકલ લઈને નીકળી પડતા રહી, પેટ્રોલ ની માં ચડી કે ની કોઈ કામ નું ટેન્શન, ખાલી દિવાળી લેસન નું ટેન્શન હતું. હા બેન ચો એનો બહુ ત્રાસ હતો. મારે તો સૌથી વધારે ગાણ ફાટી રહી સ્કૂલના છેલ્લા દિવસે, કેમ કે એ દિવસે બધા સબ્જેક્ટ વાળા પોતપોતાનું દિવાળી લેસન આપે ને, જે સબ્જેક્ટ ને એ દિવસે પ્રિયડ નહીં હોય ને એ સબ્જેક્ટ નું તો દિવાળી લેસન નહીં મળે એવું વિચારીને 5 મિનિટ માટે હારું પણ લાગે. પણ છેલ્લે છે તો ટીચર ની જ જાત, છોકરાઓની ખુશી તો જોવાય નહીં એ લોકો થી. એટલે એ માધર ચોડો પણ કોઈ બીજા સબ્જેક્ટ નો પ્રિયડ ચાલુ હોય ને ત્યારે, કાં તો પછી રિસેસ માં જયારે બધા નીચે હોલ માં હોય ને ત્યારે ક્લાસ માં આવીને બોર્ડ પર એ લોકોના સબ્જેક્ટ નું દિવાળી લેસન લખીને ચાલ્યા જાય. એટલે પછી જયારે આપણે રિસેસ પતાવીને ક્લાસ માં જઈએ ને ત્યારે સરપ્રાઈઝ મધર ફકર, અલા ટીચરો હરામી હાથે રહીને લેશન છેલ્લા દિવસે જ આપે, એટલે કોઈ પણ ફોયરો વેકેશન પહેલા દિવાળી લેશન ચાલુ નહીં કરી દે. એ લોકો આપણો વેકેશન ની જ ગાણ મારવી હોય. એક વાર તો જયારે દિવાળી પહેલા સ્કૂલ નો છેલ્લો દિવસ હતો ને ત્યારે હું ગયો જ નહીં, એની માં ફડાવા ગયું, કેમ કે મારી કાટ લાગેલી ખોપડી માં એવો વિચાર આવ્યો કે જો હું છેલ્લા દિવસે નહીં જાઉં તો જયારે વેકેશન પતે ને સ્કૂલ માં લેસન માંગે ને ત્યારે કહી દેવા હું તો છેલ્લા દિવસે આવેલો જ નહીં. એટલે મને નથી ખબર હું લેસન આપેલું, પણ પછી મને ખબર પડી કે આવી 14 જેવી સ્કીમો એ લોકો ની અમે નહીં ચાલે. ને પાછા એટલા ખુશ ઠટા ઠટા આપે ને દિવાળી લેસન, જાણે ભેણ ચડ એ લોકો ને ભારત રત્ન મળવાનું હોય લેસન આપવાથી. અલા ભોસ ચડી ના લેસન આપતા આપતા પણ મજા લઈએ આપડી. પેલા થોડુંક લેસન આપે પછી આખા ક્લાસ ને પૂછે હજુ જોઈએ છે, ને બધા ના પાડે ને તો પણ ગેલ ચોઈ દો બીજું લેસન આપે, ને એમ કરીને ભરવા હોય આખો પ્રિયડ ખાલી લેસન આપવામાં જ કાઢી નાખે. હવે તું લેસન આપવાનો ત્યારે તારી માં ચોદા લલચા છે છોકરાઓને, એમ પણ બેન ચો તમે નથી કરવાના, હું કામ ખોટી મહેનત કરે છે. એટલે તો એ લોકો આપણી ગણ ફટાવવા માટે એમ કહી દે કે દિવાળી લેશન ના માર્ક ફાઇનલ એક્ઝામ માં ગણા હે, પણ વડ્ડાને ખબર છે લંડ ગણા હે, કેમ કે ફાઇનલ એક્ઝામ આવે ત્યાર સુધી માં તો વડ્ડા છોકરાઓના દિવાળી લેશન ની ફસ્ટી વેચીને ફાટી કરી ચૂક્યો હોય ટીચરો. અલા ગેલ ફાઈડી ના હોલસેલ ના ભાડે લેસન આપે, એક સબ્જેક્ટ વાળો 30-30 પાના નું લેસન આપે ને એવા 8 સબ્જેક્ટ, બેન ચર આના કટારો સ્કૂલ ચાલુ રાખતે એ પોસાટે, ને એમાં પણ મારા નખરાટ એટલા ના ટીચરો ને, દિવાળી લેસન સાદા પેપર માં નહીં ચાલે, પ્રોજેક્ટ પેપર માં જ હોવું જોઈએ, ને પાછા એ નાગા પ્રોજેક્ટ પેપર ને ઢાંકવા માટે પ્રોજેક્ટ ફાઇલ વસાવવાની, પછી એક પ્રોજેક્ટ ફાઇલ ના પહેલા પેજ ને સ્ટીકરો ચોટાડીને ડિઝાઇનો બનાવીને ડેકોરેટ કરવાનું, ને આ બધા ચૂંટિયા બધા ધોરણ માં બધા ક્લાસ માં બધા છોકરાઓ 8-8 સબ્જેક્ટ માં કરે, એટલે કેટલી પસ્તી ભેગી રહે તું વિચાર ખાલી. બેન ચો સ્કૂલ ના અડધા પોયરા ની ફી ભરાઈ જાય ખાલી દિવાળી લેસન થી. અલા મારી હાટે એક વાર આઉટ થયેલું, મારી પાસે બહુ બધા સાડા પેજો પડેલા હતા, એટલે મેં એક સબ્જેક્ટ નું દિવાળી લેશન એમાં કર્યું તો પેલી ટીચરે લવડીએ ના ફાટી દીધી, મને કે આવા પેપર નહીં ચાલે પ્રોજેક્ટ પેપર માં લખીને આવ. મેં કીધું ભોજ ચડ એની કઈ વાન વાન છે ને, હું બોલે છે તું, જે દિવાળી લેશન મેં મારો વેકેશન નો રમવાનો ટાઈમ વગાડીને આખો આખો દિવસ એ જગ્યા પર ગાણ ગરમ કરીને કર્યું, એ તું હવે મને પાછું કરવાનું કહે છે, ચૂંટીઓ સમજાજે મને. સમજવાની હું જરૂર છે? તું છે જ, તારી વાત નથી કરતો હું, ને સલા જે લેસન કરવામાં આપણા વેકેશન ની માં ચોડાઈ જાય એ જ લેસન ચેક કરતો એ લોકોને 5 મિનિટ પણ નહીં થાય, ખાલી પહેલી 2 લાઈન વાંચે ને પેન્ટી રાઈટ કરીને પેજ ફેરવી દે, ને 2 ટોન પેજ પછી એ 2 લાઈન પણ નહીં વાંચે, રાઈટ કરીને પેજ ફેરવ્યા કરે. અબે ગાંડા ચોઈડાઓ, લખવાની મહેનત તો અમે કરી, હવે વાંચવાની તો તમે કરો, કામ ચોરો ભેણ ચોદો ને ખાલી પસ્તીરી મતલબ છે, અંદર હું લખ્યું છે જોયે પણ નહીં, ખબર નહીં કયા લંડ વુડ્ડી આ દિવાળી લેસન વાળી સિસ્ટમ ચાલુ કરી છે. હું તો કેમ દિવાળી લેસન આપવાનું કામ જ હું છે બેન ચો, સાંડીની પોયરાને વેકેશન એન્જોય કરવા દો ની, કેમ તમારી ગાણમાં ખૂ છે, કાંટો દિવાળી લેસન નહીં આપો કાંટો પછી 21 દિવસ ને દિવાળી વેકેશન નામ નહીં આપો, કેમ કે સ્ટાર્ટિંગ નું અડધું વેકેશન દિવાળી લેસન કરવાનું છે એના ટેન્શન માં જાય, ને બાકીનું અડધું વેકેશન એ જ લેસન પૂરું કરવામાં જાય, તો હું ઘંટા નું વેકેશન મળ્યું. બેન ચો નું તો કેમ આપણે આંદોલન કરીએ, હેના માટે? આ છોકરાઓના દિવાળી લેસન માટે, અમારી માંગે પૂરી કરો. ઇલેક્શન પણ આવે જ છે, માંગ પૂરી થઈ જાય તારી. આપણે કહીએ ને ગવર્નમેન્ટ ને કે વન કરાવો વેન ચોરા સ્કૂલો માંથી દિવાળી લેસન આપવાનું, સાયમન ગયો માં પડાવા, દિવાળી લેસન ગો બેક, નહીં ચલેગા નહીં ચલેગા દિવાળી લેસન નહીં ચલેગા. તમારા માટે જેટલાય પણ અમારી અરે અમારા આંદોલનમાં જોડાવું હોય ને, જેટલાને પણ એવું લાગતું હોય ને કે દિવાળી લેસન નથી જોઈતું, એ બધા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ને કોમેન્ટમાં લખી દેજો બાળાભાઈ આપ આગે બઢો હમ તુમ્હારે સાથ હે, ને આ આંદોલનને હજુ ઉગ્ર બનાવવા માટે આ વિડીયોને લાઇક કરી દેજો, ને વિડીયો શેર પણ કરી દેજો, એટલે સરકાર સુધી આપણો અવાજ પહોંચે. ચાલો બસ મળતા રહેજો.